રાજકોટ ગેમ ઝોનમાં બનેલી ગોજારી ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ સહિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ. રાજકોટમાં TRP ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટનામાં 28 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે, જેને લઈને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જ્યારે બીજા એક કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના લોકોએ પણ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપ્યો હતો. રાજકોટમાં TRP ગેમ ઝોનમાં લાગેલી ભયંકર આગમાં 28 જેટલા લોકો સળગી જવાથી મોતને ભેટ્યા હતા, જેને લઈને સમગ્ર રાજ્યમાં લોકો દ્વારા શ્રદ્ધાંજલિના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારના રોજ સાંજના સ્ટેશન ખાતે આવેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રાજકોટમાં મૃત્યુ પામેલા મૃતકો માટે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ હરીશ પરમાર, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, મીડિયા પ્રવક્તા નાજુ ફારવાલા, પાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજના લોકોએ પણ રેલવે સ્ટેશન બહાર સર્કલ ખાતે હાથમાં બેનર લઈને રાજકોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી, જેમાં મુસ્લિમ આગેવાન અબ્દુલ કામઠી સહિત સમાજના અને શહેરના લોકોએ જોડાયા હતા. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ. રાજકોટ ખાતે બહુ કરુણ બનાવ બની ગયો. 30થી વધુ લોકોના મૃત્યુ થયા. પથ્થર દિલ પણ રડી પડે એવી આ બનાવને માનવ સર્જિત આપત્તિ આ કરેલી છે, તેમાં આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પરિવાર તરફથી એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. અને આ જે માનવ સર્જિત આપત્તિ આવી પડેલી છે, એમના તમામ પરિવારજનોને દુઃખ સહન કરવાની કુદરત ભગવાન એમને શક્તિ આપે એ જ પ્રાર્થના. રાજકોટની જે આજની દુઃખદ ઘટના બનેલી છે, આ દુર્ઘટનામાં માર્યા ગયેલા બાળકો તથા એમના માતા પિતાને અમે આજે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો તરફથી અને સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી આજે દિલથી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. અને ઉપરવાળાથી દુઆ કરે કે જે લોકોના દીકરા દીકરીઓ અને જે લોકો આ આગના હોનારતમાં મૃત્યુ પામેલા છે, એમને આ ગોઝારીય અકસ્માતને જે મૃત્યુ પામ્યા, એમને ફેમિલીને ઉપરવાળો આ જે ઘટનાને જે સહન શક્તિ આપે. અને આ ઘટનાથી સમગ્ર ગુજરાતને હિન્દુસ્તાનના લોકો હચમચી ઉઠેલા છે. અને આજે અમે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજ તરફથી અમે આ જે જિલ્લા લોકો આમાં મૃત્યુ પામ્યા છે, એમને સાચા દિલથી શ્રદ્ધાંજલિ પાઠવ્યા છે. અને સરકારને અને વહીવટીતંત્ર પાસે અપીલ કરી, દિલથી અપીલ કરીએ છીએ એક બાપ તરીકે આજે, કે જે લોકોના દીકરા દીકરીઓ અને આમાં આગની અંદર મૃત્યુ પામેલા છે, એમના ફેમિલી મેમ્બરને જેને પૂછો કે આ એક પ્રશાસનની બેદરકારીના કારણે આટલી મોટી ભયંકર જે આગ લાગેલી છે, એમાં 30-32 જેટલા લોકો આગમાં હોમાઈ ગયેલા છે. ગુજરાત સરકારને વહીવટીતંત્રને અમે અપીલ કરીએ કે આવી જ ઘટનાનું પુનરાવર્તન ફરીથી ન થાય. તમે જોવો કે અગાઉ સુરતની ઘટનાનું પુનરાવર્તન, સુરતમાં બનાવ બહેનો, ત્યારબાદ મોરબીમાં બનાવ બહેનો, ત્યારબાદ બરોડામાં બનાવ બહેનો, અને ફરી વખતે એનું જ પુનરાવર્તન થઈ અને જે રાજકોટમાં ઘટના બનેલી છે, આ ઘટનાને અમે વહીવટીતંત્રને અને જિલ્લા વહીવટીતંત્રને ખાસ અપીલ કરી ગુજરાત સરકારને કે જેટલા પણ આવા ગેરકાયદેસર વગન NOCના જેટલા આવા જે મેળાઓ થાય, જ્યાં નાના બાળકો, જ્યાં વૃદ્ધો, જ્યાં લોકો જમા થાય એવી જગ્યાએ પૂરતી વ્યવસ્થા કરવામાં આવે. જેટલા પણ ટ્યુશન ક્લાસીસો ચાલે, જેટલા પણ આવા રમત ગમતના મેદાનો છે કે આવા મોટા મોટા મોલની અંદર જે ગેમ પાર્લરો ચાલે, એની પર કડકમાં કડક સૂચના આપવામાં આવે. ત્યાં એની NOC છે કે નહીં, ત્યાં ફાયર સેફ્ટીના સભ્યો છે કે નહીં, જિલ્લા વહીવટીતંત્રના કારણે અને સરકારના વહીવટીતંત્રના કારણે આજે 32 જેટલા મા બાપો પોતાના દીકરા દીકરીઓથી વિખૂટા પડેલા છે. અમે સરકાર પાસે ફરી વખતે માંગણી કરીએ છીએ કે જે આરોપીઓ છે એમની સામે ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવવામાં આવે અને તાત્કાલિક એમને ફાંસીના માથે ચઢાવવામાં આવે. જ્યારે એમને ખબર પડે કે કોઈનો દીકરો કે દીકરી જ્યારે એના ઘરની વખૂટા પડે, તો આપણે આપણા પોતાના દીકરા દીકરીથી એક દિવસ વિખૂટા પડે તો તકલીફ પડે. અમને તો 32-32, 30-30 જેટલા દીકરા દીકરીઓ આમાં જાન ગુમાવેલો છે. એટલે અમે ફરી વખતે માંગ છે સરકાર પાસે કે આ તમામ નાના ધમોની સામે 300 બેનો ગુનો દાખલ કરવો જોઈએ.
એમના ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલી અને ફાંસીને માછરે ચઢાવવામાં આવે, જેથી કરીને ફરી વખતે કોઈ આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય. સરકાર નવી નવી રચનાઓ કરે, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની રચના કરે, નિવૃત્ત જજની અંદર કમિટી બનાવે, એસઆઈટીની રચના કરે, પણ તમે જોયું કે કોઈને સજા થાય જ, આવો અમે ચાલશે તો પ્રજા રોડ પર આવશે. એટલે અમે ફરી વખતે ગુજરાત સરકાર પામે લાગે કે આ જેટલા 32 લોકો જે આગમાં હોમાયા એમના ફેમિલીને પૂરતું વળતર મળવું જોઈએ, ગુનેગારોને સજા થવી જોઈએ. એ માટે આજે અમે સમગ્ર ભરૂચ જિલ્લાના લોકો અહીંયા અને મુસ્લિમ સમાજના લોકો દ્વારા અહીંયા ભેગા થઈ અને આ દીકરા દીકરીઓ જેટલા પણ આ ફેમિલી મેમ્બર અમે મૃત્યુ પામેલા છે એને અમે સાદા રીતે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.